હૈ બહારે બાગ દુનિયા ચંદ રરો અરે દેખ લો તમાશા ચંદ્ર રોજ પૂછા લુકમાશે જિયા તું કતને રોજ દસ્ત હસરત મલ કે બોલા રોજ દસ્તે હસરત મલ કે બોલા એટલે હાથ આમ ઘસીને કીધું ચંદ્ર રોજ ફિર ક્યો સતા હો દિલે બે બેઝુર્મ કો જાલિમો યૈ જમા ચંદ્રોજ યાદ કર તું આઈ નજીર કબરો કો રોજ જિંદગી કા હૈ ભરો સાંજ રોજ લાભો મેરઈની વાત મારે કરવાની છે અને અમારા ગામના એક દરજી લગભગ તો છે ને દરજી કોઈ જાડાનો હોય ને કંદોય કોઈ પાતળાનો એટલે લાભો મેરઈનો દુબળો દે અને કાળે ઉનાળે એ બંડી પહેરતા એક બ્લ્યુ કલર એમાં આવતો ને એક બ્લેક કલર આવતો એટલે એ કાળા રંગની બંડી કાપડ લઈને પોતે જ સીવે પાસે અને ગરમ કપડું રહ્યું ને એને સૂતરાવનું અંદર અસ્તર નાખે પછી અમુક બે ચાર ધોણ થાય ને એટલે ગરમ કપડું આમ ચડી જાય એટલે ઓળખું સૂતરાવનું આમ બહાર નીકળે મોરે કળા કરી હોય એવી થઈ જાય પણ એવી બંડીને માથે કાળી ટોપીને દુબળો દેહને ને એક જમાનામાં છે ને કલકત્તામાં ધરમતળામાં એની ઊંચા પડતાની દુકાન અને ચાર કારીગરો કામ કરે ચાર હમચા અને મેરે વાતોના ફડાકા મારા સુખી જીવન હતું પૂરતું રડી લેતા હતા પણ એક મેરેની વિશેષતા એવી કે યુરોપિયનની વાત કરીનું કાંઈક યુરોપિયનની નામ ખાલી લ્યો ને ત્યાં તરત જ એ ઉપાડ કરે હિરોપિન નાકમાં બોલતા થોડું ગયું હિરોપિન એટલે ઇરોપિન ખલાસ એનો બધો ટાઈમ તો ટાઈમ આઠ વાગે ઉઠી જાઉં એટલે ફાટ દઈને ઉઠી જાય અને બાર વાગે માટે ડિનર ટેબલમાં બેસી જવું એટલે બેસી જાઉં સામે દેશ હોય કે ન હોય અને રાતે દસ ભાગે હોઈ જાઉં એટલે હુંય જાઉં ખલા રોડમાં આમ ઘડિયાળમાં જોવા દસ રોડમાં હું હવે આવી સાપ પાડી દીધેલી મૂળ તો શું છે ઓલી એકસો ને નેવ વડાની એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની હોળસોમાં સપાણી ભારતમાં આવી લંડનમાં ત્રણસો વેપારી ભેગા થયા ને થોડી મૂડી કાઢી બધાએ અને ભારતમાં વેપાર કરવા માટે આવી કંપની અને એને અહીંથી જોઈ લીધું કે રાજકીય રીતે બહુ નબળા છે લોકો રોબર્ટ ક્લાઈવ ડાયરી લખતો કે અહીંના લોકો રહ્યા ને એ પગાર આપે એને વફાદાર છે રાષ્ટ્રને નહીં એટલે સત્યાગ્રહીઓમાંથી લાઠીચાર્જ કરનાર રહ્યા આપણે એને ત્રાસ દેનારાએ આપણે અને ફાંસી દેનારાએ આપણે ને આપણે પાસે દલિયાનવાળા બાગમાં જનરલ ડાયરે તો હુકમ જ કર્યો હતો ફાયર પણ ગોરખા રેજીમેન્ટે આ ફાયર કર્યું એટલે સત્તરસો સત્તાવનથી ઈસ્ટ ઇન્ડિયા કંપની આ દેશમાં પ્લાસીનું યુદ્ધ જીતીને ઘણી રણી થઈ ગઈ અને રોબર્ટ ક્લાઈવ આવ્યો પહેલો ગવર્નર પછી હેસ્ટિંગ વેલ ડેલાઉસી ત્રણ ગવર્નર જનરલ ગયા પણ ડેલાઉસીના વખતમાં આખું ભારત ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખાતે નોંધાયું આટલી વાર અને અઢારસો ને સત્તરસો સત્તાવનથી અઢારસો સત્તાવન સુધી સો વર્ષ શાસન કર્યું આ વાત હું એટલા માટે કહું છું કે આ આજે છે આ ઇન્ડિ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું અસ્તિત્વ આજે છે અને તમને જાણીને આ આનંદ થાય છે કે સંદીપ મહેતા નામના પાલનપુરના એક જૈન યુવકે ઈસ્ટ ઇન્ડિયા કંપની ખરીદી લીધી આ એનું સંચાલન સંદીપ મહેતા કરે હવે આવી અસર તેની તો બહુ જ હતી અંગ્રેજોની અને આમ પ્રભાવિત થઈ ગયેલો સમાજ આવો લાભો મેરે એવી વાતો કરે ને એમાં ચાર હંચામાં ઊંજવાના તેલની એક આવડી ડબ્બી હોય ને તો ચારેય હંચામાં થોડું થોડું તેલ ઊંજે એવી એક એક ડબ્બી હાલે ચંદ મહિના છ છ મહિનો એમાં એકવાર મેળાઈ મેળવીને જે કમાઈ ને તેલ ખૂટી ગયું તે એલન બ્રદર્શન કંપનીને ફોન કર્યો હવે એ એવી મોટી કંપની એશિયાની મોટી કંપનીઓમાં એની ગણના થાય એવી અને એને ફોન કરતા તો કર્યો પણ જીરાલ મિલિટન અને રિચાર્ડ થોમ્સન નામના બે બ્રિટિશર સાહેબ અને શૂટેડ બુટેડને મોમાં ચીરું ગયું માથે ફેલ્ટને આવતા વેન કે હાલ અમે લાભ ઉમેર્યો ઇટ ઇઝ આવટિસફેક્શન કસ્ટમર મિસ્ટર જીરાલ મેડલ્ટન રિસન્ટલી કેમ ફ્રોમ ઇંગ્લેન્ડ એટલે જીરાલ મિડલ્ટન એ હલ હલબ્યા મેરે થોડાક સેકેન્ડ કર્યા પણ મેરે તો હેબ થઈ ગયા કે હીરોપીન મારી દુકાનમાં આવ્યા મારું નામ બોલ્યા ને બોલા તો ચામડાના પોકેટને ઝાડક ખોલીને ઓર્ડર ફોમ કાઢ્યા અંદરથી વડે લાયક તો શાહની રમેશ સંભાળ પ્લસ સાઈન પ્લસ સાઈન અને આ વળી તાંગા અક્ષરે લાભો મેરે સહી દશક પોચે લાભો મેરે સહી દશક પહોંચે જ્યાં જ્યાં કીધું ત્યાં મટું મારતા ગયા અને ઓલા તો વયા ગયા પણ પોણી કલાકે એલન બ્રધર્સ એન્ડ કંપનીમાંથી ઊંઝવાના તેલનું પી પાઉું હું અને દુકાનમાં જામ મૂક્યો ને તો મંડી ખકળાય પડવા અને મેરે આમ ગભરાઈ તો ગયેલા ને એમાં બસો ને છત્રી રૂપિયાનું બિલ આપ્યું ને મોરસા કઈ હેઠે પડી ગયા પછી પાણી બાણી સાચું તો માંડ ભાંડમાં આવ્યા એક જ બોલ્યા કે માને નીકળે ચોરી નાખ્યા કોઠા કાંઠી નાખ્યા હા હવે ચારેય કારીગરો પાંચથી ઉછીના લીધા ગલામાં ચેર ચોરખાનામાં રાખેલા પૈસા એ કાઢ્યા અડખે પડખેની દહ દુકાનોમાંથી ઉછીના લીધા તો બિલ તો નાનું હતું પણ એ જમાનાની વાતા એ બિલ ભરવામાં આટલી મહેનત પડી અને હવે કરવું શું આમ એટલે લક્ષ્મણજીને મોડ આવી ગયું એને માંજિરા બેઠેલા આમ ચિંતામાં એવું વર્ણન હોય રામાયણ રામાયણમાં એમ મેરે આમ લમણે આઠ દઈને બેઠા કે આનું કરવું શું એમ પછી વળી એને વિચાર એવો જેટલા મિત્રો સગા સંબંધીઓ સ્નેહીઓ હતા ને પહેલી તો મેરી એક લારી ભાડે કરી અને એમાં એ નીકળી પડ્યા એટલે મિત્રો સંબંધીઓ સ્નેહીઓ એને એની પાસે જઈ અને કે શી શિહ શીશિયું નાવો ગોળ ચોલ નાની મોટી શીશી શિયા ખાલી શીશિયું ભરી આવ્યા અને આખું ઘર કામે લાગી ગયું સાબુનું પાણી કર્યું એક મોટી ડોલમાં અને બધી શીશિયુમાં બ્રશ નાખી નાખી નાખીને બધી શિશિયું પહેલાં તેણે સાફ કરી નાખી પછી પીપ ખોલ્યું અને એમાંથી થોડું થોડું તેલ બધી શીશીઓમાં ભર્યું અને એ જમાના ભાવ પ્રમાણે એક આનો ને બે આનાન ચાર ને એવા ભાવ બધા લખ્યા અને આ પ્રમાણે ભાવ ભાવ લખીને શિષ્યો આમ ગોઠવીને વેરે હખનો રોટલો રડી ખાતા એના બદલે એ લારી લઈને નીકળે એક એક દુકાને જઈને જો આ ઈરોપિયન કંપનીનું ત્યાં આ નથી આપણું દેશી અને ઉધાર જો તો ઉધાર એકાનો ઓછો જેવો હોય ઓછો પણ લેજો આપણી પાસે હવે આ પ્રમાણે એને જ્યારે વેચું અને આ પ્રમાણે એની એના ચાર હંચામાં તો છે ને દીમાં દસ દોઢ વાર મીંડિયા એ લૂગડા તેલ તેલ ભરેલા હોય ગ્રાહક માતર કે આ તમે શું કરો છો ઉગડાસી સીવો છો કે તેલ જ ઊંધો છો આટલી છૂટથી એને વાપર્યું આટલી છૂટથી વેચ્યું ત્યારે પાંચ વર્ષે પીપ ખૂચ્યું પણ એક ખરખઈ થઈ ગયો પછી મેરી યુરોપિયનની વાત કરતાં બંધ થઈ ગયો અમે હામેશી પાછા મેળવીને કહ્યું કેમ મેરે યુરોપિયન એટલે ઊભા રહ્યો બધા ઉભા રહ્યો કીડી કોચનો ડામ ખમે અમે કંઈ ન ખમે એ હીરોપીન નહીં જ એને એમે ન થાય કે આનું શું થાય છે એક ઊંઝવાના તેલનો મેં ફોન કર્યો ને એમાં મને આખું પીપ વળગાડી ગયા આમ એનું બધું તેમ છું તેમ હીરોપીનની ઝપટે ન ચડાય જો ઝપટે ચડો ને તો હું સાં કાઢી નાખે એટલે આ પ્રમાણે વાત કરતાં તો મેરે બંધ થઈ ગયા અને ગામને નિરાશ થઈ ગઈ આભાર ધન્યવાદ